चलो धोरण छ सब्जेक्ट है कॉम्प्यूटर, एम आप रिविजन जो है। तो गई वक्त आप चेप्टर नंबर वन मूल्यांकन कसोटी में ओ एम आर पी खाली जगह खरा खोटा अने जोड़का जोई गया बराबर। तो आज आप चेप्टर नंबर टू में मूल्यांकन कसोटी में ओ एम आर जोईशू। अने जेम चेप्टर नंबर वन में जरूर लगे त्या वच्चे समझावती गई थी हूँ तमने, एम अहीं पण ज्यां जरूर लगे त्या वच्चे हूँ तमने लोकोने समझण आपीश। पेज नंबर 28 नंबर पेज पर चेप्टर नंबर टू एम ओ एम आर शुरू थाय छे। अहीं पहले आपणे हेडिंग मारी लईए। ओके रिविजन चैप्टर नंबर टू क्वेश्चन नंबर वन अने एमां शुं लख्युं छे ओ एम आर। तो मैं तमने लोकोने पहला कीधुं तुं एम अत्यारे फरी कहूँ छूँ के तमारे लोकोने हजू अत्यारे छठा धोरण में तो तम लोग स्कूले नथी आवता, पण सातमा ने आठमा धोरण में स्कूले आवशो तो जारे पण कॉम्प्यूटरनी एक्जाम हशे तो ए वखते तमारे लोकोने जारे एमसीक्यू पूछाशे तो तमारे पेपरनी अंदर ज खरू करवानू रहेशे। सातमा धोरणमां पेन आई जशे, अत्यारे छठा धोरणमां पेन्सिल छे पण अत्यारे तो स्कूलो चालु नथी। ओएमआर तमने अलगथी प्रश्नपत्र आपवामां आवे अने एमां तमारे लोकोए ब्लेक पेननी मददथी आખું सर्कल पूरुं करवानुं। जेम के मानी लो पहेलामां बी आंसर आवे छे तो बीनी बाजूमां एक सर्कल होय ए तमारे ब्लेक पेननी मददथी फिलअप करवानुं रहेशे। પણ એ બધું નવમા ધોરણમાં હજુ ત્રણ વર્ષ પછીની વાર છે બરાબર, એટલે એ વખતે જે તે ટીચર હશે એ તમને લોકોને સમજાવશે। તો ચલો પહેલું મલ્ટીમીડિયા એ કોનો સમૂહ છે, તો આપણે જોઈ ગયા હતા થિયરીમાં કે મલ્ટીમીડિયા એટલે એક કરતાં વધારે માધ્યમના સંયોજનથી બનતી રચના। તો એમાં બધું હોય, લખાણ એટલે ટેક્સ્ટ હોય તો કે હા, ચિત્ર એટલે પિક્ચર હોય તો કે હા, ઓડિયો હોય એટલે કે જે ફાઇલો તમે સાંભળી શકો એવી હોય તો કે હા, વિડીયો એટલે તમે સાંભળી પણ શકો અને જોઈ પણ શકો એવી ફાઇલો હોય તો કે હા, અને એનિમેશન એટલે પિક્ચર હાલતું ચાલતું દેખાય, જેમ કે કોઈની બર્થડે છે અને તમે લોકો વોટ્સઅપમાં એનિમેશન મોકલી શકો છો, ફેસબુકમાં એનિમેશન મોકલી શકો, સાદો મેસેજ મોકલો હેપી બર્થડે ટુ યુ તો એ ટેક્સ્ટ મેસેજ કહેવાય બરાબર, પછી બર્થડે કેક મૂકો અથવા તો રોઝ મૂકો કે ગ્રીટિંગ કાર્ડ મૂકો તો એ શું કહેવાય તો કે ગ્રાફિક્સ કહેવાય। પણ એનિમેશન એટલે કે પિક્ચર હાલતું ચાલતું દેખાય, એમાં કોઈ નાનું છોકરું હોય ને એમાં જો તમે લોકોએ મોબાઈલમાં તો સાઉન્ડ આવતો જ હોય પણ કોમ્પ્યુટરમાં તમે લોકોએ સ્પીકર એટેચ કરેલું હોય તો એ ડાન્સ કરતો હોય જે નાના બાબા જેવું હોય અને ક્લેપ કરીને હેપી બર્થડે ટુ યુ એવું ગાતો હોય બરાબર, અથવા તો ક્રિસમસ છે તો ક્રિસમસ ટ્રી બતાવ્યું હોય ને મેરી ક્રિસમસ એવું બોલતું હોય, પછી ન્યૂ ઇયર આવે છે તો હેપી ન્યૂ ઇયર એવું આવતું હોય, તો પિક્ચર હલતું ચાલતું દેખાય ને અમુકમાં સાઉન્ડ આવે તો એ પ્રોસિજરને શું કહેવાય તો કે એનિમેશન કહેવાય। તો મલ્ટીમીડિયામાં તમે બધી જ વસ્તુ કરી શકો, એટલે પહેલામાં આન્સર શું આવશે ડી આપેલ તમામ આપેલ તમામને શું કહેવાય ઓલ ઓફ ધીસ બરાબર, ઓલ ઓફ ધીસ। ચલો હવે કોનો કોનો સમૂહ છે, લખાણ, લખાણને શું કહેવાય તો કે ટેક્સ્ટ, ચિત્રને શું કહેવાય તો કે ગ્રાફિક્સ, પછી ઓડિયો વિડીયો ટેક્સ્ટ, ગ્રાફિક, ઓડિયો, વિડીયો અને એનિમેશન ઓકે। ચલો સેકન્ડ જુઓ, ચલો બીજું મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે,
તો તમે લોકો સિક્સ સ્ટાન્ડર્ડમાં છો. પાંચમા ધોરણમાં જે લોકો એ ડિવિઝનમાં હતા એ લોકોને મેં તમને લોકોને પાવર પોઈન્ટ કરીને એક સોફ્ટવેર બતાવ્યું હતું. પાવર પોઈન્ટમાં આપણે સ્લાઇડ બનાવીને એક પછી એક ડિસ્પ્લે કરી અને રજૂઆત કરતા હતા, યાદ આવ્યું ને બધાને? તો પાવર પોઈન્ટમાં સ્લાઇડ બનાવીને એક પછી એક તમે ડિસ્પ્લે કરીને રજૂઆત કરો એ પ્રક્રિયાને પ્રેઝન્ટેશન કહેવાય, બરાબર? તો પ્રેઝન્ટેશન શબ્દ આવે એટલે એ પાવર પોઈન્ટ જ હોય, એમાં વર્ડ, એક્સેલ કે એક્સેસ એવું હોય નહીં. તો મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે? તો કયો આવશે? આન્સર સી, એમએસ પાવર પોઈન્ટ, બરાબર. એમએસ એટલે માઇક્રોસોફ્ટ. જે પણ માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ હોય એની આગળ શું લાગે? એમએસ, બરાબર. એમએસ વર્ડ, એમએસ એક્સેલ, એમએસ પાવર પોઈન્ટ, એ રીતનું. ઓકે, ચલો ત્રીજું. મલ્ટીમીડિયા સુવિધાના શૈક્ષણિક ક્ષેત્રે ઉપયોગને શું કહે છે, બરાબર? તો આ વસ્તુ, આ ક્વેશ્ચન મેં તમને વર્કશીટમાં પણ પૂછેલો છે. તો જ્યારે બી વિડીયો જોવા બેસો તો એ વખતે ટેક્સ્ટબુક ચોપડી જોડે લઈને બેસજો. જ્યાં હું કહું કે આ પેજ ખોલો તો ત્યાં વિડીયો પોઝ કરીને પેજ ખોલીને એની અંદર તમારે લોકો એ જવાબ જોવાનો રહેશે. એટલે શું, આનાથી તમને એમસીક્યુ તો ખબર પડી જ જાય, પણ આ જે વચ્ચે હું તમને લોકોને સમજાવું છું એ વસ્તુ પણ તમને લોકોને રિપીટ થઈને આવી જાય. તો પેજ નંબર 18 ઉપર ત્રીજો પોઈન્ટ છે કે મલ્ટીમીડિયાનો ઉપયોગ શૈક્ષણિક ક્ષેત્રે વર્ષોથી થઈ ગયો છે. એમાં સૌથી છેલ્લી લાઈન છે, એમાં લખ્યું છે સીબીટી, બરાબર. સીબીટીનું પૂરું નામ શું થાય? તો કે કોમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ. તમે લોકો આપણી સ્કૂલમાં જે ડિજિટલ ક્લાસ જુઓ છો એક ટાઈપનું સીબીટી જ છે, બરાબર. એમાં તમે લોકો અવાજ સાંભળી શકો છો, અને એટલે ઓડિયો વિડીયો અવાજ પણ સાંભળી શકો છો અને પિક્ચર પણ જોઈ શકો છો, બરાબર. તો એ શું છે? તો કે સીબીટી, કોમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ, કોમ્પ્યુટરના માધ્યમથી જ બનાવેલું એ રચના છે, બરાબર. તો સીબીટી કેટલામાં આપેલું છે? તો કે એ, બરાબર. તો ત્રીજામાં આન્સર શું આવશે? એ સીબીટી, બરાબર. પૂરું નામ લખી દો, કોમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ, બરાબર. કોમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ. જ્યાં પણ પોસિબલ હશે ત્યાં ફૂલ ફોર્મ લખીશ, એટલે તમને લોકોને એની જોડે પૂરા નામ, ફૂલ ફોર્મ એટલે પૂરા નામ પણ તમને લોકોને વ્યવસ્થિત તૈયાર થઈ જાય. ચોથું, કોઈ પણ શબ્દને જુદી જુદી શબ્દાકૃતિ સ્વરૂપે રજૂ કરવાને શું કહે છે? તો આ ક્વેશ્ચન પણ મેં તમને લોકોને વર્કશીટની અંદર પૂછેલો છે, બરાબર. તે છતાં હું તમને લોકોને કહું કે એને શું કહેવાય? તો કે વર્ડ આર્ટ કહેવાય. તમારી જોડે બુકમાં પેજ નંબર 26 અને 27 ઉપર એ ટોપિક આપેલો છે, બરાબર. 26 ઉપર લખેલું છે વર્ડ આર્ટ. વર્ડ આર્ટનું ગુજરાતી શું થાય? તો કે શબ્દાકૃતિ. એમાં પેજ નંબર 27 ઉપર વર્ડ આર્ટ ગેલેરીનું એક મોટું બોક્સ બનાવેલું છે, બરાબર. એમાંથી તમને લોકોને જે પણ વર્ડ આર્ટ ગમે એ સિલેક્ટ કરી લેવાનું અને એ ટાઈપ તમે પસંદ કરીને ઓકે આપો. પછી ત્યાં તમને લખાણ લખવાનું કે, બરાબર, તમને જે ગમતું લખાણ હોય એ હેડિંગ મારી દેવાનું, પછી ઓકે આપો. તો એ જે ફોર્મેટમાં વાંકા ચૂકા આડા તેડા સ્વરૂપમાં લખાયેલું છે અને જાત જાતના કલરવાળું લખાયેલું છે એ પ્રમાણેનું લખાણ આવી જાય. ઓકે, તો વર્ડ આર્ટનું ગુજરાતી શું થાય? તો કે શબ્દાકૃતિ. શબ્દ અને આકૃતિ એ બે ને ભેગો કરીને બનાવેલો શબ્દ છે એને શું કહેવાય? તો કે શબ્દાકૃતિ. ઓકે, તો ચલો જોઈ લો એનો ક્રમ કયો છે. સી, વર્ડ આર્ટ. ચોથામાં શું આવશે? સી, વર્ડ, સોરી, વર્ડ આર્ટ. ચલો પાંચમું, સામાન્ય રીતે વિડીયો કોની મદદથી તૈયાર કરવામાં આવે છે? ઓકે, અત્યારે તમે લોકો મોબાઈલમાં જે વિડીયો જુઓ છો એ વિડીયો હોય કે કોમ્પ્યુટરમાં તમે વિડીયો બનાવો, શેની મદદથી કરવામાં આવે? તો પહેલું આપ્યું છે વિડીયો કેમેરા. અત્યારે અહીંયા તમે લોકો જે વિડીયો જુઓ છો એ વિડીયો મેં મોબાઈલમાં કેમેરાની મદદથી બનાવ્યો છે. પછી બીજું છે વેબ કેમેરા, બરાબર. બહુ પહેલાં
ઇન્ટરનેટ જ્યારે ઓછું વપરાતું હતું એ વખતે, જ્યારે ક્યારની વાત છે, જ્યારે વોટ્સઅપ માર્કેટમાં નહોતું એ વખતે, એ વખતે લોકો વેબ કેમેરા વાપરતા હતા, બરાબર. વેબ કેમેરા એક સાધન હોય, નાનું, એકદમ નાનું હોય, એટલે કોમ્પ્યુટરની આ જગ્યા હોય ત્યાં ઉપર અહીંયા ફિટ કરી દેવાનું, બરાબર. અને એનો એક વાયર હોય એ સીપીયુમાં નાખેલો હોય, એમાં કાચનો એક સાધન હોય એ આપણા ફેસ ઉપર આવે એ રીતે ગોઠવવાનું, અને સામેવાળી વ્યક્તિના કોમ્પ્યુટરમાં પણ આવી રીતે વેબ કેમેરા ઓન કરેલા હોય. પછી અત્યારે ઇન્ટરનેટ ચાલુ હોય તો એ લોકો એકબીજાની સાથે લખી અને ચેટિંગ કરતા હોય, અને અહીંયા એક ખૂણામાં અત્યારે જે અમારો માઉસનો પોઈન્ટ ફરે છે ને, જો હું તમને કોવાટું સિલેક્ટ કર્યું છે ને, આ અહીંથી જે આટલો ભાગ પતે છે ને, ત્યાં ખૂણામાં એ વ્યક્તિનું આપણને ફેસ દેખાય. તો તમે લોકોએ ઓનલાઈન ચેટિંગ કરી છે એવું કહેવાય. ખાલી સાદી ચેટિંગ હોય તો એમાં શું થાય કે તમે ટાઈપિંગ કરીને એકબીજાની જોડે વાતચીત કરી શકો, પણ આમાં તમને વ્યક્તિનો ફેસ પણ દેખાય, એટલે જાણે આપણે સામસામે એકબીજાને જોઈ અને વાતચીત કરતા હોય ને એવું રિયલાઇઝ થાય, બરાબર. તે વેબ કેમેરા અને મોબાઈલ ફોન. મોબાઈલ ફોન તો બધાને ખબર જ છે કે ફોનની મદદથી તમે લોકો કરી શકો છો. અત્યારે જે તમે સાંભળો છો એ શું છે તો કે મોબાઈલ ફોન. પછી વિડીયો કેમેરા પણ આવે છે, કોમ્પ્યુટરમાં હોય વિડીયો કેમેરા એ તો શું આવે, આપેલ પૈકી કોઈ પણ, એટલે શું થશે, એની વન. ઓકે, તો પાંચમામાં આન્સર શું આવશે, ડી. આપેલ પૈકી કોઈ પણને શું કહેવાય, એની વન. જેમ અહીંયા આપણે લખ્યું ને કે ઓલ ઓફ ધીઝ, ઓલ ઓફ ધીઝ એટલે શું થાય, તો કે આપેલા તમામ. તો આપેલ પૈકી કોઈ પણ એટલે શું થશે, તો કે એની વન. ચલો, એની વનમાં કયું કયું આવશે, તો કે વિડીયો કેમેરા, પછી શું છે, વેબ કેમેરા, અથવા એટલે શું મૂકીશું, ઓર મોબાઈલ ફોન. ચલો નંબર સિક્સ શું છે, છઠ્ઠું, કોઈ પણ ઓબ્જેક્ટ કે ઇમેજને કૃત્રિમ રીતે હલનચલન કરાવવાની પ્રક્રિયાને શું કહે છે, તો લેમિનેશન. લેમિનેશન તો તમે લોકો ઝેરોક્સ કઢાવો એની અંદર લેમિનેશન કરાવો. ધારો કે તમારે કોઈ બહુ અગત્યના ડોક્યુમેન્ટ હોય, તમારી માર્કશીટ હોય, 10મા અને 12મા ધોરણની માર્કશીટ જે બોર્ડમાંથી તમને લોકોને આપવામાં આવે એ લેમિનેશન કરેલી હોય, એટલે જાણે માર્કશીટની ઉપર એ લોકોએ પ્લાસ્ટિકનું પાતળું કવર ચડાવેલું હોય, તે માર્કશીટ તમારે લોંગ ટાઈમ, ઇન શોર્ટ હું તમને એવું કહું કે તમારે જોબ મેળવવી હોય ને જોબ પતી જાય ત્યાં સુધી તમારે લોકોએ માર્કશીટ સાચવવાની હોય. કેવી રીતે, કોઈ અગત્યના ડોક્યુમેન્ટ સાચવવા હોય તો આપણે ડોક્યુમેન્ટને શું કરી દઈએ, લેમિનેશન કરાવી દઈએ, એટલે ડોક્યુમેન્ટ ખરાબ ના થાય, એની ઉપર સ્ક્રેચિસ ના પડે, લીટા ના પડે, ગમે તે ના થાય, બરાબર. પછી સી છે મલ્ટીમીડિયા, તો મલ્ટીમીડિયા તો ના જ આવે. ફ્લોચાર્ટ, ફ્લોચાર્ટ હજુ તમારે શીખવાનું છે પણ 8મા ધોરણમાં, તો અહીંયા 6ઠ્ઠામાં આન્સર શું આવશે, તો કે બી એનિમેશન. એનિમેશન શું છે, મેં તમને લોકોને પહેલાંનો આન્સર કરાયો એ વખતે મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવી દીધું હતું, બરાબર, કે બર્થડે હોય તો ક્લેપ કરીને હેપી બર્થડે ટુ યુ બોલતું હોય, ક્રિસમસ હોય તો મેરી ક્રિસમસ બોલતું હોય, ન્યૂ ઇયર હોય તો હેપી ન્યૂ ઇયર કહેતું હોય, બરાબર. એટલે 6ઠ્ઠામાં આન્સર શું આવશે, એનિમેશન, બી. એનિમેશનના કુલ કેટલા પ્રકાર છે, 2, 3, 4 કે 5? તો આપણને બધાને ખબર છે કે એનિમેશનના કેટલા પ્રકાર છે, તો કે 2 પ્રકાર છે, એક 2D અને બીજું 3D. 2D એટલે શું થશે, તો કે આપણી આંખો કયું એનિમેશન અનુભવીને જોઈ શકે છે, તો કયું આવે, તો કે 2D. એમાં 2 જ વસ્તુ ધ્યાનમાં લેવાય, તો કે લંબાઈ અને પહોળાઈ. અને બીજું એનિમેશન કયું આવે છે, 3D. એમાં 3 વસ્તુ ધ્યાનમાં લેવાય, લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ. આપણી આંખો 3D એનિમેશન સરળતાથી અનુભવીને જોઈ શકતું નથી, એના માટે તમારે ખાસ પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવો પડે છે. તો જ્યારે બી થિયેટરમાં 3D મૂવી આવે તો એમાં ટિકિટ લઈએ, એની ઉપરાંત આપણે અંદર એન્ટર થઈએ તો આપણને ખાસ પ્રકારના ચશ્મા આપે છે.
બરાબર તો 3D એનિમેશનમાં તમે લોકો મૂવી જોતા હોય તો એ વખતે જાણે વસ્તુ તમારી સામે આવી જાય એવો તમને પાસ થાય છે બરાબર ધારો કે એક એક્ઝામ્પલ આપું કે આવી રીતે નાના છોકરાઓ હોય માની લો ક્રિકેટ રમતા હોય મૂવીમાં એવું બતાવે છે હવે એમાં બોલ ફેંકે અને સામે બેટમાંથી એ ફોર મારે છે ફોર મારે એટલે બોલ છે એક બાઉન્ડ્રી પાસે જાય તો એ બોલ ઉછળીને આવતો હોય તો એ વખતે આપણને એવું લાગે કે બોલ આપણી બાજુ આવી જાય છે બરાબર એસાનો કમાલ છે તો કે 3D એનિમેશનનો કમાલ છે એમાં ત્રણ વસ્તુ ધ્યાનમાં લેવાય લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ બરાબર અને આપણી આંખો કઈ એનિમેશન જોઈ અને અનુભવી શકે તો કયું આવે તો કે 2D જેમાં બે જ વસ્તુ હોય કઈ હોય તો કે લંબાઈ અને પહોળાઈ બરાબર એટલે સાતમામાં શું આવશે એ 2 સોરી આપણે લઈ લઈએ કયા તો કે 2D એન્ડ 3D ઓકે ચલો આઠમું 3Dમાં કઈ બાબત ધ્યાનમાં લેવામાં આવે છે લંબાઈ પહોળાઈ કે ઊંડાઈ તો હમણાં જ મેં તમને લોકોને સમજાવ્યું કઈ આવે તો કે આપેલ તમામ બરાબર એ તમારે સમજવું હોય વ્યવસ્થિત તો એનિમેશન વાળો પેજ નંબર 20 અને 21 ઉપર આપેલું છે બરાબર અને એના પ્રશ્નના જવાબ પણ મેં તમને લોકોને વર્કશીટમાં પૂછેલા છે ઓકે તો સાતમામાં સોરી આઠમામાં આન્સર કયો આવશે ડી આપેલ તમામ આપેલ તમામને શું કહેવાય ઓલ ઓફ ધીસ ઓલ ઓફ ધીસ ઓકે મલ્ટીમીડિયાને સમજવાનો સૌથી સરળ રસ્તો કયો છે બરાબર તો મલ્ટીમીડિયાનો પ્રાયોગિક ક્ષેત્રે ઉપયોગ એમાં જે તમને લોકોને કેટલા ટોપિક આપેલા છે 5-7 ટોપિક આપેલા છે એમાં સૌથી પહેલો ટોપિક છે વિન્ડોઝ XP 2 એમાં સૌથી પહેલી લાઈન લખેલું છે કે મલ્ટીમીડિયાને સમજવાનો સૌથી સરળ રસ્તો કયો છે તો કે વિન્ડો XP 2 કારણ કે એની અંદર તમે ટેક્સ્ટ ચિત્ર ગ્રાફિક્સ ઓડિયો વિડીયો બધાનો સમાવેશ થાય છે એટલે એની મદદથી મલ્ટીમીડિયા બહુ સરસ રીતે તમે સમજી શકો ઓકે તો 9મામાં આન્સર કયો આવશે સી વિન્ડોઝ XP 2 વિન્ડોઝ XP 2 ચલો 10મું વિન્ડોઝ XP 2માં કઈ કઈ બાબત ધ્યાનમાં લેવાય છે તો હમણાં જ મેં તમને લોકોને સમજાવ્યું કઈ આવશે તો કે આપેલ તમામ બરાબર તો 10મામાં શું આવશે આન્સર ડી ઓલ ઓફ ધીસ બરાબર ટેક્સ્ટ આવે ચિત્ર એટલે ગ્રાફિક્સ ઓડિયો વિડીયો બધું બરાબર પછી 12મું ઓડિયો વિડીયોની મજા માણવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે તો કયું આવે તો કે વિન્ડો મીડિયા પ્લેયર તમારી જોડે કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં વિન્ડો મીડિયા પ્લેયર હોય મોબાઈલમાં તો હોય જ પણ કોમ્પ્યુટરમાં જો વિન્ડો મીડિયા પ્લેયર હોય તો તમે સાદા સોંગ સાંભળી શકો અને પેલું શું કહેવાય વિડીયો પણ જોઈ શકો બરાબર એ બંનેની તમે મજા માણી શકો પેજ નંબર 24 24 નંબરના પેજ ઉપર આકૃતિ આપી છે બરાબર જો અહીંયા તમને બતાવ્યું છે બરાબર 24 નંબરના પેજ ઉપર આકૃતિ આપી છે બરાબર એમાં લખેલું છે વિન્ડો મીડિયા પ્લેયર તો એની મદદથી તમે લોકો ઓડિયો અને વિડીયો એમ બંનેની મજા માણી શકો તો 11મામાં આન્સર કયો આવશે એ વિન્ડો મીડિયા પ્લેયર અવાજને રેકોર્ડ કરવા માટે શેનો ઉપયોગ થાય છે જ્યારે વર્કશીટમાં ક્વેશ્ચન પૂછ્યો તો ઘણા બધા સ્ટુડન્ટે ગડબડ કરેલી બરાબર વોલ્યુમ કંટ્રોલ અને સાઉન્ડ રેકોર્ડરમાં બધા મિસ્ટેક કરે છે એટલે તમને નામ ઉપરથી જ ખબર પડે કે અવાજને રેકોર્ડ કરવો અવાજને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે સાઉન્ડ કહેવાય બરાબર એમાં એ શું લખ્યું છે તો કે પાવર પોઈન્ટ તો હોય જ નહીં
બી શું છે તો કે વોલ્યુમ કંટ્રોલ, એટલે જ્યારે બી તમે લોકો વિડીયો પ્રકારની ફાઇલ જોતા હોય, બનાવતા હોય કે સાંભળતા હોય તો એ વખતે તમારે લોકોને વોલ્યુમ નાનો કરવો છે, મોટો કરવો છે કે તદ્દન અવાજ બંધ કરી દેવો છે. જેમ આપણે ટીવી જોતા હોઈએ બરાબર, તો એમાં વોઇસ મ્યુટ કરી દઈએ છીએ. ઘણી વખત એવું હોય કે જે જગ્યાએ ટીવી જોતા હોય ત્યાં જ પપ્પાનો કે મમ્મીનો કોઈ અગત્યનો ફોન આવે તો એ લોકો મોબાઈલ કે લેન્ડલાઇન ફોન રિસીવ કરે. હવે ચલો મોબાઈલ ફોન હોય તો એક રૂમમાંથી બીજા રૂમમાં લઈ જઈને એ લોકો વાત કરી શકે, પણ લેન્ડલાઇન ફોન હોય તો એક રૂમમાંથી બીજા રૂમમાં લઈ જઈ શકાય, ના લઈ જઈ શકાય બરાબર. હવે એવું છે કે ડ્રોઈંગ રૂમમાં ટીવી છે અને લેન્ડલાઇન ફોન જ ત્યાં છે અને અગત્યનો ફોન આવે છે તો એ વખતે આપણને એવું થાય કે ટીવી બંધ નથી કરવું, પણ આપણે તમે લોકો શું કરો તો કે રિમોટ લઈ અને એની અંદર મ્યુટનું બટન હોય છે, એમાં સાઉન્ડ બતાવ્યું હોય છે, ત્યાં ચેકડી મારેલી હોય છે એટલે કે અવાજ બંધ થઈ જાય. તો એ બધું તમે લોકો વોલ્યુમ કંટ્રોલની મદદથી કરી શકો. અવાજને રેકોર્ડ કરવો છે તો એમાં શું આવે તો કે સાઉન્ડ રેકોર્ડર આવે બરાબર. એટલે 12માં આન્સર શું આવશે તો કે સી, સોરી સાઉન્ડ રેકોર્ડર. એટલે હવે વર્કશીટમાં પૂછાય તો ગડબડ કરતા નહીં. ઓકે, 13મું, સાઉન્ડ રેકોર્ડર પ્રોગ્રામ વડે અવાજ રેકોર્ડ કરવા માટે કયું સાધન હોવું જોઈએ? ચલો માઇક, તો માઇક તો બધાને ખબર જ છે બરાબર, માઇકની અંદરથી અવાજ અંદર જઈ શકે. માઇક્રોફોન, તો માઇક્રોફોન પણ હોવું જોઈએ. અને સ્પીકર, સ્પીકરથી શું થાય તો તમે જે અવાજ અંદર એન્ટર કર્યો હોય અવાજ તમને બહાર સંભળાય બરાબર. મોબાઈલમાં સ્પીકર હોય તો તમે સાંભળી શકો. અત્યારે અહીંયા કોમ્પ્યુટરની અંદર કોઈ ઓડિયો વિડીયો ફાઇલ હોય હું ચાલુ કરું તો મને એમાં શું વાગે છે, શું મ્યુઝિક છે, કશું મને સંભળાય ના, પણ મેં કોમ્પ્યુટરની જોડે સ્પીકર જોડેલું હોય તો એની અંદરથી સાઉન્ડ બહાર આવે એટલે તમે લોકો એમાં મ્યુઝિક સાંભળી શકો, મૂવી જોઈ શકો, એ બધું કરી શકો. મોબાઈલમાં તો અંદર ઇનબિલ્ટ જ હોય બરાબર. મોબાઈલમાં તો એ લોકો ગમે તે તમે મોબાઈલ લો એની અંદર સ્પીકર તો આવે જ બરાબર. એટલે 13માં આન્સર શું આવશે આપેલા તમામ, એને શું કહેવાશે તો કે ડી, ઓલ ઓફ ધીસ બરાબર, આપેલ તમામ. 14મું, વર્ડઆર્ટ એટલે શું તો કે શબ્દાકૃતિ બરાબર. હવે આ એ લોકોએ શું કર્યું છે, ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે. એક આગળ ક્વેશ્ચન હતો બરાબર, એમાં વર્ડઆર્ટવાળો કયો ક્વેશ્ચન, હા 4થું, કે કોઈપણ શબ્દની જુદી જુદી શબ્દાકૃતિ રજૂ કરવાને શું કહેવાય તો કે વર્ડઆર્ટ. અને અહીંયા ઊંધું પૂછ્યું છે 14માં, વર્ડઆર્ટ એટલે શું તો કે શબ્દાકૃતિ. એટલે 14માં આન્સર શું આવશે તો કે બી, શબ્દાકૃતિને શું કહેવાય વર્ડઆર્ટ. શબ્દાકૃતિ એવું લખવું પોસિબલ નથી, અહીંયા આપણે લખી દઈએ વર્ડ આર્ટ, ક્વેશ્ચનમાં જ છે પણ તે છતાં લખી દઈએ. 15મું, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ કોનો કોનો ઉપયોગ કરવાની સુવિધા આપતું પ્રચલિત સોફ્ટવેર છે બરાબર. જેમ મલ્ટીમીડિયામાં તમે બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને પ્રોગ્રામ ક્રિએટ કરી શકો છો, એમ પાવરપોઈન્ટમાં પણ તમે બધી જ વસ્તુનો ઉપયોગ કરીને પ્રોગ્રામ ક્રિએટ કરી શકો છો. તો 15માં આન્સર શું આવશે, ડી, આપેલ તમામ, એને શું કહેવાશે, ઓલ ઓફ ધીસ. ચલો ઓલ ઓફ ધીસમાં કઈ કઈ વસ્તુ આવશે તો લખાણ ને ચિત્ર એટલે શું કહેવાશે તો કે ટેક્સ્ટ, ચિત્ર એટલે ગ્રાફિક્સ, પછી કયું છે, ઓડિયો વિડીયો, અને એનિમેશન એન્ડ એનિમેશન બરાબર. તો આ હતા ચેપ્ટર નંબર 1માં મૂલ્યાંકન કસોટી, એમાં ક્વેશ્ચન નંબર 1 OMR બરાબર. દરેક વસ્તુમાં મેં તમને લોકોને જ્યાં પણ જરૂર પડે ત્યાં મેં તમને લોકોને રિપીટ કરી અને થિયરી પણ સમજાવી. તો તમને 15 MCQ તો સમજણ પડી જ ગયા, પણ કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ થાય એ પણ મેં તમને લોકોને વ્યવસ્થિત રીતે સમજાવી દીધો. તો અહીંયા તમને ચેપ્ટર નંબર 2નું ખાસું એવું રિવિઝન તમને લોકોને ખબર પડી ગઈ. તો હવે પછી જ્યારે બી આપણે ચેપ્ટર નંબર 2માં મૂલ્યાંકન કસોટીનું રિવિઝન કરીશું તો એની અંદર આપણે પેજ નંબર 29 ઉપર સેકન્ડ ક્વેશ્ચન, ખાલી જગ્યા પૂરો એ અને ખરા ખોટાની નિશાની કરો એ, અને પાછળ
જોડકા જોડો પેજ નંબર 30 પર આપેલું છે ત્યાંથી આપણે લઈશું. બરાબર, હવે મોટે ભાગે વર્કશીટની અંદર તમને લોકોને જે લિનક્સના કમાન્ડ છે એનું આઉટપુટ અને કમાન્ડ ઉપરથી પરિણામ અને પરિણામ ઉપરથી કમાન્ડ એમ લખવાનું પૂછાશે. આ તો આવશે જ, પણ લિનક્સનું પણ વધારે આવશે, એટલે લિનક્સ ઉપર તમે લોકો વધારે કોન્સન્ટ્રેટ કરજો. લિનક્સમાં બહુ શાંતિથી 3-4 વખત પ્રેક્ટિકલનો ડેમો આપેલો છે. તે છતાં રિવિઝનમાં ફરી ટાઈમ મળે તો આપણે એનો ડેમો હું તમને લોકોને ફરીથી આપીશ. ઓકે, નમસ્કાર.